નમસ્કાર દોસ્તો, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એ અંગે દોસ્તો ગુજરાત બોર્ડ દ્વારા જ હમણાં જાહેરાત કરવામાં આવી છે. તો આ લેટેસ્ટ જાહેરાતને આપણે જોઈશું કે જેની જાહેરાત ગુજરાત બોર્ડ દ્વારા જ કરવામાં આવી છે. માટે દોસ્તો 100% સાચી ન્યૂઝ છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ કઈ તારીખે જાહેર થશે, તો એ લેટેસ્ટ અપડેટ આપણે મેળવીશું. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એ અંગે દોસ્તો ગુજરાત બોર્ડ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું, તારીખ પણ જોઈશું. એ પહેલાં દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો. અથવા તો દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવા માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023નું એક બોક્સ જોવા મળશે લીલા રંગનું. આ બોક્સ ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં તમારું રિઝલ્ટ મોબાઈલમાં જોઈ શકશો. અથવા તો દોસ્તો તમારી પાસે કોઈ વિદ્યાર્થીનો સીટ નંબર ન હોય, માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023, તો એ બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમારે માત્ર વિદ્યાર્થીની સરનેમ અટક લખવાની છે. દોસ્તો અત્યારે હું પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું. જેવું તમે ધોરણ 12ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. દોસ્તો અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં માત્ર 2-3 સેકન્ડમાં જોઈ શકો છો. અહીંયા દોસ્તો 3 લિંક એટલા માટે આપવામાં આવી છે કારણ કે દોસ્તો એકસાથે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે માટે વેબસાઇટ ઓપન ન થાય, સર્વર ડાઉન થઈ જાય અથવા તો રિઝલ્ટ ઓપન થવામાં ખૂબ જ વાર લાગે, માટે દોસ્તો અહીંયા અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે. કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ માત્ર 2-3 સેકન્ડમાં જોઈ શકો છો. ત્યાર પછી એસટીડી 12 રિઝલ્ટ નામ પરથી એની સામે પણ લિંક આપી છે, એના ઉપર ક્લિક કરશો તો તમે માત્ર સીટ નંબર વગર માત્ર નામ સર્ચ કરીને અટક સર્ચ કરીને રિઝલ્ટ કોઈ પણ વિદ્યાર્થીનું જોઈ શકશો. તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી ફાસ્ટ મોબાઈલમાં જોઈ શકશો. હવે દોસ્તો આપણે રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે તેના વિશે દોસ્તો જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે એ પ્રમાણે દોસ્તો આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે દોસ્તો આવતીકાલ પછી કોઈ પણ દિવસે 31 તારીખ સુધીમાં કોઈ પણ દિવસે તમારું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે. એટલે દોસ્તો હવે એવું જોઈએ તો માત્ર જૂજ દિવસોમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં તમે જોઈ શકશો. છતાં પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપું. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.